ગુડ આફ્ટરનૂન, રામ રામ દાદા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ વિદાય ને સ્વાગત છે તમારું આજ ફ્રી એક આજના નવા વ્લોગ વિડીયોમાં. અત્યારે વાગ્યા છે બપોરનો લગભગ 1 વાગી ગયો છે અને હું ને ભાઉભાઈ ને બધા આવ્યા હતા કાણેથી એકતાનું કરવા. તો આવી જો બપોરા પાણી કરી લીધા અને હવે આવ્યો હો બહાર આપણે બધું પાસે. તો અમારે અંકિતા બેન જો શું કહેવાય, બપોર સુધીની સ્કૂલ હોય ને તો બપોરે સ્કૂલેથી વી આવ્યા છે ને, આવીને કામ કેટલું કરે છે, જો વાસીદું કરવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા નાની પાડી છે, અહીંયા જો મોટી ભગાડી છે અને જરસું છે ને એ બાંધ્યું છે માલપા. આજે કડીક બારું કાઢ્યું હતું અને શું છે કે વાસડો અંદર હોય ને એટલે બાંભતું ને તો પાછું જવા દીધું છે અંદર. અત્યારે ખાલી જો આટલા ઢોરા બારા છે અને એક આપણે મોટી ગા રહી એ બારી છે, એને અંકિતા બેને સરવા છોડી મૂકી છે. બાંધ્યું હતું પણ શું છે કે વાસડા ને આપણે હજી બારો નથી બાંધતા, કેમ કે હજી નાનો છે ને એટલે કૂતરાની નીની બધાને ધ્યાન રાખવું પડે, જો બટકું બટકું ભીજ આવે ને તકલીફ પડે હજી નાનો છે એટલે. તો એને અંદર બાંધ્યો હતો ને તો નથી બાંધે ને મોટો જબરો વાસડો છે, આવી વાસડી આવ્યું હોત ને તો કામ થઈ જાય પણ વાસડો આવ્યો છે અને આને રીતે જમાવટ છે, માથે પંખો બંખો બધું કઈ ઘટે જ નહીં, માચ્યું બચ્યું હેરાન ન કરે અને કાંઈ ઉપાય દીને અહીંયા હોય ને એટલે શું છે કૂતરાની ધ્યાન ન રાખવી પડે, ફેરિયા બધા હોય ને એટલે અહીંયા કોક ને કોક હોય છે. અને હવે છે ને જવું છે પાછું ઘાણા બાજુ, કેમ કે બપોરા પાણી થઈ ગયા છે કમ્પ્લીટ. અને અહીંયા અમારે ભાઉભાઈ નવુભાઈ ને ખુશુબેન ને અટકું ના ના નહીં આવવું છે તારે, હે પીપ પીપમાં આવવું, હે નહીં આવવું, હાલ હાલ જો હું જાઉં છું, જો હું ઘાણે જાઉં છું બુલેટ લઈને. અને આ છે ને આપણે ટાંકામાં પાણી પૂરું થઈ ગયું હતું તો મોટર ચાલુ કરી છે ને ઘાણે થી, આપણે જે ઓકડા બકરો કૂવો છે ને ત્યાંથી, તો ટાંકો પૂરવાનું ચાલુ કરી દીધું છે. અને અમારે ભીખાલાલ જો અહીંયા એનું પશુધન હાંસવે છે, જોયું આમ તમે આમ જો આમ એવું આ જોતા એવું લાગે છે ભીખાભાઈ ને ખરેખર ડોક્ટર ન બનાય પણ તબિયલો કરાય. આ ઓલો ડોક્ટરમાં જે ખર્ચો લાગે ને ભીખા એટલો ખર્ચો જો એટલામાં ભેહું લીધી હોય ને તો હાલા કરે તારો ધંધો. અને રોકડી આવી સીધી કરીશું એવું, કાંઈ લપ વગેરેનો ધંધો હા એ દૂધ કરે ને ભેંસ પછી અમે. તો અમારે ભીખાલાલ ને હમણાં કે ધાબુ ને બધું પાવાનું હોય ને ધાબુ પાય ઘેસું પાય અને ટાઈમ મળે તો કડક ફોન બોન ઘુમાડે, એવું ભાઈ ભાઈ ફિલ્મ ફિલ્મ જોવે એવું કરે અમારા ભીખાલા, એવું છે ભીખાભાઈ ને. અને આજે ભીખાભાઈ એક શું કહેવાય નાની એવી ટ્રીપ મારવાની છે, બપોર પછી ટાઈમ હોય તો હટવી આવજો, હે એ ક્યાંક નહીં થશે તમે આવો તો થાય. પછી નીકળવું જ છે જોઈ તારે એકટાનું સાંજનું જતા કેટલી જ સાંજે નથી કરતું, હું ફરાળ કરાવી દઈશ ઢોંઢે તો જો અમારે ભીખાલાલ ને બધા હવે ટોળાની સારવાર મીંડા છે કરવા. અને અમારે ખેડું એ રીતે જો અહીંયા ભેહું ને હે ને નીણ ફૂટી ગઈ હતી તો તુંહું મંગાવ્યું હતું ને એટલે તુંહું નાખવાનું ચાલુ કરી દીધું છે. આપણે જે ઓલી કપાસિયાની કીટી આવે ને એ હમણાં શું છે કે વરસાદની તાણીના લીધે ફળ જે કાંઈ હતું ને શેઢાનું ને બધું એ બધું થઈ ગયું છે પૂરું, એટલે થોડીક કપાસિયાની કીટી મંગાવી હતી એટલે એ નાખવાનું ચાલુ કરી દીધું છે. વરસાદ તો શું છે કે આવવાનું કાંઈ નામ લેતો નથી એટલે પછી કંઈક જુગાડ કરવા પડે છે. અને જો આપણા ઘરે અત્યારે તિરંગો લહેરાય છે, અત્યારે શું છે કે હર ઘર તિરંગા મિશન હાલે છે ને તો એના લીધે નિહાળમાંથી બધા છોકરાને એને તિરંગા મળ્યા હતા ને, આપણે ત્યાં ઘરે તિરંગો ફરકાવી દીધો છે ઉપલામાં આવે ઠેઠ. તો હાલો હવે છે ને આ રૂમાલ મૂકી અને
નીકળી જઈએ ઘણા બધું. દાય તો વાગી ગયા છે 7:30 ને ફાઇનલી આપણે કાણેથી દીવાબત્તી ને એવું બધું કરીને દુકાનોને એવું બધું વાંચીને હવે વ્યાયા ધીરે. આપણે શું કહેવાય, બપોરે એકટાણું કરી લીધું હતું એટલે વાવું તો કાંઈ કરવાની ન હોય એટલે બીજા બધા વાવું કરે ને એ આપણેથી જોવાય નહીં એટલે એ જોઈ ન આવ્યું ને એટલે અમે છે ને ઘાણેથી આવીને તરત કપડાં બદલાવીને બહાર આવી આવીને અહીંયા આવીને છે ને ખાટલામાં લાંબા થઈ જાય આવીને હું જ આવ્યું ને એટલે શું કહેવાય ઉડે વાવું કરીને આવે ને ત્યાં સુધી વાંધો ન આવે. અને આસપાસ અમારે ભીખાલાલ પાછું ભીખાલાલને પાછું એવું છે એ બપોરે એકટાણું નથી કરતા બને ત્યાં સુધી એ સાંજે એકટાણું કરે છે એટલે એને પછી ઉપાધિ ન હોય. અને આજ થોડીક તકલીફ પડી છે કેમ કે આજ હું કે કેટલી લીધું હતું એટલે આજ મારે ભીખાલાલ ને ઘરે ઓલા શું કહેવાય મકાન મોજ લીમડા ને એવું બધું હતું ને થોડું કોરવાનું ને એવું બધું કામકાજ હતું. અને બપોર પછી પાછા ભીખાલાલ ગયા હતા આપણે જે ઓલી માંડવી રહી ને એમાં પાળા બાંધવાનું કામ ચાલુ હતું તો એ જગુભા અને તેજકાચી તેણી હતા તો અમારે ભીખાલાલ ને શનિયાળો આંકવાની આમ ગણતરી હતી પણ જગુભાઈ ડ્રાઇવિંગ કરવા આપ્યું નહીં એટલે ભીખાભાઈ ઘડી ખાતા થયા પણ પછી નો સુટકે વાહે હતી હાલું પડ્યું એમને શીખ છોકરાને કઈ આવડતું નથી હાંકવા જો તો આવડે ને અમારે ભીખાલાલ ને શું કહેવાય શનિયાળાનું ડ્રાઇવિંગ કરવું હતું પણ પછી તોય અહીંયા ઘરે પૂજી ગયા ને એટલે એના ઘરે ત્યાં ઓગળ દાદાનું એટલે પાર્કિંગમાં મૂકવા હતું એટલું ડ્રાઇવિંગ કરવા મળ્યું છે ભીખાલાલ ને. હા કાણે થી પડા સુધી ભીખાલાલ લઈ જતા એટલે તમે ખુશ છો ને એટલે વધારે ખુશ. હા બસ એમ ખુશ રહેવાનું તારે હું એટલું તો એટલું તમને ડ્રાઇવિંગ તો મળ્યું ને એમ. હા એમ તારે એમ કેવું ના ના હું અંદર થી બહુ ખુશ છું. અને હવે જો વાવ પાણી તો કઈ કરવાના છે નહીં ભીખલદાસ ને તો નહીં કરવાના ને તો હું અવું ભાઈ ને ભીખા ભાઈ જો અવું ભાઈ પણ એમ ત્રણે વાવું નથી કરવાની ને એટલે અહીંયા બહાર બેઠા છું કેમ કે ઘરે જ આવ્યું ને તો એ ઓલું શું કહેવાય ઓઘાત બુઘાત થયો હોય અને ઓલા બધા ખાતા હોય એ બધું અને અંદર થી ખાવાની ઈચ્છા જાગૃત થાય અને પછી તકલીફ થાય એની કરતા ના ન જ આવ્યું ને તો વધારે હાથમાં મજા આવે બહાર બેહવી એટલે એ બધાને એમ થાય કે આવડે આ બાજુ બેઠા બેઠા હું એને કરે એને ન ખબર કે હું લેવો હું એને કરે એટલે મેં છે ને બસ બેઠા બેઠા હું એને કરવી છે. અને આજ છે ને ડાયરો વરસાદે એવું કર્યું છે કે અમારા ગામની જે આંચોની એઠલી સીમ રહી ને દેવધરી સાઈડની એમાં શું કહેવાય પડા બધા પાણી નીકળી જાય ને એવો વરસાદ હતો પણ બેઠો અમારા ગામને ગમે એ તકલીફ થતી હોય અમારે આંચો વરસાદ આવ્યો નહીં અમે ઘણો એવું જોયું વાદળા આમ બધા નીકળી દુકાનમાં જ બધા નીકળી જોયું જો પણ વરસાદ ગયો પણ અમારે ન આવ્યો એવું થયું પણ શું કેવાય પાછું પાણી ની તાણ હે ન કરે એમ થાય કે વરસાદ ન આવે તો કે વાંધો નહીં. કીધું છે એક હું કાલ પૂરમી આવી જાય ને તો ગામ ભણો ભાઈ કોણ રાખવાનું છે. વાહ ભીખાભાઈ વાહ તો હે ને ડાયરો તમે સાંભળજો બધાય જો કાલ શું કહેવાય પૂર વરસાદ આવી જાય તો ભીખાલાલ ગામ ધુમાડા બંધ બધા ને જમાડવાના છે ફરી જતો ને. હાલો ભાઈ હવે જોવાનું એ છે ભીખાલાલ શું કહેવાય કે છે વરસાદ આવી જાય ભીખાલાલ ગામ તુમારા બંધ બધાને જમાડવાના છે તો વરસાદ આવી જાય ને તો આપણે પ્રાર્થના આવી છે વરસાદ આવી જાય તો કાલ ગામ તુમારા બંધ ગામ તો જમે બધું. હમ અને જો ઉભાઈ ઉભાઈ આમ તમે એમાં સહમત છો ને સહમત જ હોય ને ભાઈ ભીખાલાલ આવું મોટું કીધું એટલે ઇન્દ્રદેવ ને નિકે પ્રસન્ન થવું જ પડે કાલ પૂર મે આવવો જ હવે વાદો હતો તે વરસાદ આવ્યો નથી પણ પછી આમ કાલ હોવાથી ને લગભગ તો ચાલુ થઈ જ જશે તેમ ઉપાધિ ન કરતા અને જમાડવાના કીધી વરસાદ આવે ત્યારે ને ત્યારે કે બે ત્રણ દિવસ પછી પૂર આવે પૂર હાથ પડે પછી જમાડવાના એટલે માણા અમે સટકભાઈ તો ગોતે છે સટકભાઈ ને તો પૂર માં ક્યાં માણા જમવા આવે એ વરસાદ માં. હા તે વાંધો નહીં એટલે બે દિવસ પછી ટૂંકમાં પૂર હાલવાનું બંધ હતું પણ બે હજી થી પાછું હાલવાનું ચાલુ થઈ ગયું છે. આજ અહીંયા પાળા બાંધ્યા ને એમાં પેલા બેલી હેકી હતી અને કાલ લઈ ગયા તા કરાવે જેમ કે નકરી બાંધ્યા બાંધ્યા હાલહુડા થઈ જાય એટલે એને વાંકવાનું ચાલુ રાખ્યું છે. અને બાજુ તો ટોરા બધા બાંધ્યા છે એને જાડવા હેઠવા હરવા ખાલી એક આપણે જર્સી અને એનો વાસડા સિવાય બાકી બધા બહાર છે અને એ બે માં દીકરો અંદર બીજા બધા વાવું કરે છે અને મેં તેને અહીંયા શું કહેવાય સમજો ને તમે ત્યાં પૂછ્યા હોય એટલે તમને ખબર જ હોય જેવી ફિલિંગ આવે એવી ફિલિંગ લેવી છે કે તમે બાકી એમનું વાવું પાણી કરીને બધા આવશે એટલે આપણી મીટિંગ જામશે અને મીટિંગના અંતમાં જો બધા સરખા હાલે એટલે એકટાણા વાળા અને મેલમાં આવે
ઓને કે ફરા મોટું કા જઈને લીએ કેલી ને વિખાભાઈ ભીખાભાઈ એક નાનું એવું કાસુ પાકું અધ પાકું અને એક અધ પાકી હાકર તેટી એનું બે નું સેવન કરી લીધું હતું એટલે બહુ વાંધો નથી. પણ તોય અંદર થી થોડી થોડી તો ભૂખ જાગૃત થઈ છે. હવે જોઈએ મીટિંગ પૂરી થાય પછી બધા ભેગા થાય અને તો મેલ આવે તો નાની ફરાવાનું આયોજન ગોઠવીને. વાગી ગયા છે હવા 9 ને ફાઇનલી આપણી મીટિંગ જે હતી એ થઈ ગઈ છે પૂરી. હવે લગભગ બધા તો હુવા ભાગી ગયા છે. હવે અત્યારે ખાલી જો ભાઉભાઈ છે, અમૃત્યો છે અને અવુભાઈ છે અને હું અને શાહ જણા વિચારી બાકી બધા હુવા ભાગી ગયા છે. આજ હું કહેવાય તાલમાં તો એવું છે કે આમ કદવાની ગણતરી તો હતી પણ કણો એકથી શું કહેવાય શીભડું એક લાવ્યો હતો ને તો બધાએ થોડું થોડું શીભડાની શિપ્સ ખાધી છે એટલે પાણી જલ્લો થઈ ગયો છે એટલે રાતે વાંધો નહીં આવે હું ગઈ જાય. પછી એવું હતું કે તું ઘણી ગઈ આવી તો હું એને કંઈક લઈ આવ્યું ભાઈ કે ગાડી છે ને એ છોકરા દૂધ નામમાં જતા ને ગાડી લઈને બી આવી જાય તૈયારી છે. અને અત્યારે શું કેવાય મોસમ એવું છે કે વાદળા બાદળા બધું વિખાઈ ગયું છે. ઘડીક આ બાજુ વીજળી થતી હતી, અત્યારે તો હવે વીજળી દેખાતી નથી. બાકી એકદમ શાંત વાતાવરણ છે, પવન બવન થાય છે અને વરસાદ આવે એવા એંધાણ કાંઈ દેખાતા નથી. પછી ઘડીક આ બધું વીજળી થતી તો એ બધું કીધું કદાચ જો લાઇટના વાદળ બદલ થાય ને પવન બવન ફરે તો વરસાદ આવે છે. અત્યારે વીજળી બધું થતું થઈ ગયું છે બંધ. લાઈક ને શેર કરજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. મળશું કાલે નવા વ્લોગ.